હવે 10મો ક્વેશ્ચન, ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું અને તેના પ્રકારો સમજાવો. હવે જો આની જરૂર શું પડશે, અત્યાર સુધી જે મેં કેપેસિટરના પ્રશ્નો તમને કરાવ્યા તેમાં કેપેસિટરના બે પ્લેટ હતી, એની વચ્ચે હવાનું માધ્યમ હતું, બરાબર, એના માટેના પ્રશ્ન આપણે કર્યા. હવેના જે પ્રશ્નની શરૂઆત થાય છે એમાં કેપેસિટરની બે પ્લેટ હશે તો એની વચ્ચે ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાનું તમને કહેશે અને જુદી જુદી રાશિઓ મેળવવાની કહેશે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાનું આપણને કહીએ તો એની પહેલાં આપણને ડાયઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય એની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે, બરાબર. એટલા માટે ટૂંકમાં ક્વેશ્ચન અત્યારે ડાયઇલેક્ટ્રિક પદાર્થનો અલગ કર્યો છે. પછી આપણે આવો ડાયઇલેક્ટ્રિક પદાર્થ હશે ને કેપેસિટરની બે પ્લેટની વચ્ચે મૂકવાથી શું બનશે એની જાણકારી પછી આપણે મેળવશું. રેડી, અત્યારે ડાયઇલેક્ટ્રિક પદાર્થની માહિતી પહેલાં મેળવી લઈએ. હવે પ્રશ્ન એવો આવ્યો કે ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય કોને, તો કોઈ પણ અવાહક પદાર્થ એને ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહેવામાં આવે છે. અવાહક પદાર્થ એટલે તેમાંથી વિદ્યુતનું વહનય ન થઈ શકે અને ઉષ્માનું વહનય ન થઈ શકે એવો કોઈ પણ પદાર્થ હોય, અવાહક પદાર્થ હોય, તેને ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. જેમ કે લાકડાનો ટુકડો, બરાબર, એમાં વિદ્યુતનું વહન ન થઈ શકે, ઉષ્માનું વહનય ન થઈ શકે, તો એ લાકડાના ટુકડાને ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. રેડિયન, મારે પહેલાં એની વ્યાખ્યા આપવાની છે કે ડાયઇલેક્ટ્રિક પદાર્થ કેશો કોને, તો વ્યાખ્યા એવી આપી શકું કે કોઈ પણ અવાહક પદાર્થને, કોઈ પણ અવાહક પદાર્થને, અરે એમાંથી વિદ્યુતનું વહન ન થવું જોઈએ. હું નામ આપી દેહો તો કે ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. રેડિયા, ડાયઇલેક્ટ્રિક પદાર્થની વ્યાખ્યા કે કોઈ પણ અવાહક પદાર્થ હોય તો એને ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. હવે મારે એના પ્રકારો સમજાવવાના કીધા, તો બે પ્રકારો એના કરેલા, બરાબર. અવાહક પદાર્થ હોય, ડાયઇલેક્ટ્રિક પદાર્થ હોય, એના બે પ્રકાર છે. એક છે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ, બરાબર, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ, અને બીજો પ્રકાર છે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ. આ બીજો પ્રકાર. હવે એમાં ડિફરન્સ શું હશે, બરાબર, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ કોને નામ આપશો અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ કોને નામ આપશો, તો આ બેમાં ડિફરન્સ શું હશે, જો એ સમજાવું. માની લઉં કે એક આ પરમાણુ છે, આ વચ્ચેનું ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુત ભાર હશે. માની લો કે 5 ધન વિદ્યુત ભાર લીધા, સમજવા માટે મેં લીધેલું છે મારી રીતના, બરાબર. ન્યુક્લિયસમાં 5 પ્રોટોન છે, તો આસપાસની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે, તો કે 5, કારણ કે પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. રેડી, હવે એની અંદર તમે જોહો તો આ ધન વિદ્યુત ભાર જે ગોઠવણી મેં કરેલી છે એનું કેન્દ્ર અહીં આવશે, અને કેટલો વિદ્યુત ભાર આવશે, તો કે +5e, બરાબર. એક પ્રોટોનનો વિદ્યુત ભાર +e, એવા 5 પ્રોટોન છે તેનો વિદ્યુત ભાર +5e, બરાબર. સમગ્ર ધન વિદ્યુત ભાર જે ગોઠવણી છે એનું કેન્દ્ર અત્યારે, ગોઠવણીનું કેન્દ્ર અહીંયા ઉપર મળે છે, તો આ બધો ધન વિદ્યુત ભાર હું એના કેન્દ્ર ઉપર લઈ લઉં છું, +5e જેટલો વિદ્યુત ભાર છે. તો આ ઋણ વિદ્યુત ભાર છે એનું કેન્દ્ર એ ક્યાં આવશે, તો કે e પણ અહીંયા જ આવશે, અને કેટલો વિદ્યુત ભાર આવશે, -5e. આ બેના કેન્દ્રો એકબીજા ઉપર અહીંયા સંપાત થઈ ગયા, ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અહીંયા આવ્યું અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર અહીંયા આવ્યું, તો બેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થઈ ગયા, તો
तो आवो परमाणु होय आवा परमाणु नी मदद थी जे पदार्थ नी रचना थाय एवा पदार्थ ने कहेवामां आवे छे अध्रुवीय डायइलेक्ट्रिक पदार्थ। बराबर, धन अने ऋण नी गोठवणी जी प्रकार नी होय परमाणु मां कि ना केन्द्रों एक बीजा पर संपात थी जाए तो एवं परमाणु की मदद की जे पदार्थ की रचना था ये पदार्थ ने अध्रुवीय डायलेक्ट्रिक पदार्थ कहेवामां आवे छे। बीजू जो मान लो कि आ बीजो एक परमाणु आनु न्यूक्लियस हवे न्यूक्लियस नी अंदर धन विद्युत भार आ रीतना गोठवाई गयो छे पांच धन छे तो अँ कक्षा में इलेक्ट्रॉन के हे तो के पांच कारण के परमाणु विद्युत की दृष्टि तटस्थ है तो अँ ते जो तो धन विद्युत भार केन्द्र अँ आ प्लस पांच ई विद्युत भार अने ऋण विद्युत भार केन्द्र अँ आ माइनस पांच ई विद्युत भार आवा केन्द्रों छूटा हो। बराबर, तो आवा परमाणु की मदद की जे पदार्थ की रचना थाय पदार्थ ने कहेवामां आवे ध्रुवीय डायलेक्ट्रिक पदार्थ। એટલે પરમાણુને આધારે ટૂંકમાં બેના ભાગ કર્યા છે। બીજું તમે જોહો તો અહીંયા પ્લસ પાંચ ઈ આ બિંદુ આગળ અને માઇનસ પાંચ ઈ તો ડાયપોલ બન્યું, આમાં વિદ્યુત ડાયપોલ કાયમ માટે હોય જ કારણ કે જો પ્લસ પાંચ ઈ અને માઇનસ પાંચ ઈ મૂલ્ય બેના સરખા વિદ્યુત ભારના વિજાતીય અને એકબીજાથી પરિમિત અંતરે છે એટલે એનો મતલબ એમ કે આમાં વિદ્યુત ડાયપોલ મુમેન્ટ પી બરાબર ક્યુ ઇન્ટુ ટુ એ મળે। ક્યુ એટલે અહીં પ્લસ પાંચ ઈ મૂકો, ટુ એટલે બે વચ્ચેનું અંતર મૂકો એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળશે આમાં। જ્યારે આમાં કેન્દ્રો એકબીજા ઉપર સંપાત છે તો પી બરાબર ક્યુ ઇન્ટુ ટુ એ, તો સંપાત છે એટલે એનો મતલબ એવો થયો કે બે વચ્ચેનું અંતર ઝીરો છે તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ ઝીરો છે, આમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળશે નહીં અને આમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળશે। મારા ખ્યાલથી હવે તમને આ બે પ્રકાર ડાયલેક્ટ્રિક પદાર્થના બંને પ્રકાર ટૂંકમાં સમજમાં આવી ગયા હોય હવે। બરાબર, ધ્રુવીય કોને કહેશો તો કે કોઈ પણ પરમાણુમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારની ગોઠવણી એ પ્રકારની હોય કે બેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત ન થતા હોય એટલે કે વિદ્યુત ડાયપોલ મુમેન્ટ ધરાવતા હોય તો એવા પરમાણુની મદદથી જે પદાર્થની રચના થાય એને ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવામાં આવે છે અને જે પદાર્થના પરમાણુમાં ધન અને ઋણની ગોઠવણી એ પ્રકારની હોય એના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા હોય તેમાં વિદ્યુત ડાયપોલ હોતી નથી એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કાયમી હોતી નથી તો એવો પદાર્થ હોય એને અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવામાં આવે છે। જો પેલા ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ વ્યાખ્યા જ લખવાની તો શું લખશો તો કે જે પદાર્થના પરમાણુ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, બરાબર વિદ્યુત ભાર લખ્યું છે, એની ગોઠવણી એ પ્રકારની હોય કે જેથી તેના કેન્દ્રો, આની આની ચર્ચા ચાલે છે, કેન્દ્રો એકબીજા પર સંપાત ન થાય એટલે કે એ કાયમી વિદ્યુત ડાયપોલ મુમેન્ટ ધરાવતા હોય, કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તો તે પદાર્થને ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહે છે। એમાં તમારે ઉદાહરણ જોતું હોય તો એક HCl અને બીજું ઉદાહરણ જોતું હોય તો H2O
અરે આના પ્રમાણમાં એવું જોવા મળશે. હાલો અધ્રુવીય ડાયટ્રિક પદાર્થ કોને નામ આપશો? તેમાં કેન્દ્રો શું થવા જોઈએ? સંપાત થવા જોઈએ. એટલે કાયમી વિદ્યુત ડાયપોલ મુમેન્ટ એમાં મળતી નથી. બરાબર. બીજો પ્રકાર, કે જે પદાર્થમાં પરમાણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારોની ગોઠવણી એ પ્રકારની હોય કે જેથી તેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય, એટલે કે કાયમી વિદ્યુત ડાયપોલ મુમેન્ટ ન ધરાવે તો તે પદાર્થને અધ્રુવીય ડાયટ્રિક પદાર્થ કહે છે. અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. એમાં ઉદાહરણ જોતું, એક તો હાઇડ્રોજન H2, કાર્બન ડાયોક્સાઇડ CO2, આ અધ્રુવીના ઉદાહરણ. એટલે અહીંયા પ્રશ્નનો જવાબ પૂરો થશે. એટલે ડાયલેક્ટ્રિક પદાર્થ કોને નામ આપશો? તો કે કોઈ પણ અવાહક પદાર્થ હોય એને ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવાય. એના પ્રકાર સમજાવો તો પહેલો પ્રકાર છે ધ્રુવીય, અંગ્રેજીમાં પોલર કહેવાય. બરાબર. ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ, જે પદાર્થના પરમાણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારની ગોઠવણી જ એ પ્રકારની હોય કે એના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત ન થતા હોય. એટલે એનો મતલબ એમ કે સંપાત ના થાય ને, તેમાં વિદ્યુત ડાયપોલ મુમેન્ટ મળતી હોય, તો એવા પદાર્થને ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવામાં આવે છે. HCl અને H2 એના ઉદાહરણ છે. અને અધ્રુવીય એટલે તો કે જે પદાર્થના પરમાણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારની ગોઠવણી જ એ પ્રકારની હોય કે એ ધન અને ઋણના કેન્દ્રો ટૂંકમાં એકબીજા ઉપર સંપાત થતા હોય. સંપાત થાય એટલે એનો મતલબ એમ કે એમાં કાયમી વિદ્યુત ડાયપોલ મુમેન્ટ મળવાની નથી. તો એવો પદાર્થ હોય એને અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવામાં આવે છે. એમાં ઉદાહરણ જોતું હોય તો H2 અને CO2 આની આકૃતિઓ ટેક્સ્ટબુકની અંદર દોરેલી છે. HCl અને H2, H2 અને CO2. જો તમારે આકૃતિ આના ઉદાહરણમાં આકૃતિ ભેગી દોરવી હોય તો ટેક્સ્ટબુકમાંથી દોરી નાખે. એટલે આ 10મા ક્વેશ્ચનનો જવાબ અહીં પૂરો કરું છું.